હાર્દિકમાં સ્વાગત છે. પાટણમાં દલિતના આત્મવિલોપનનો મામલો ગરમાયો છે. દલિત ભાનુભાઈ વણકરના મોતના વિરોધમાં ઊંઝા અને પાટણમાં બંધનું એલાન આપવામાં આવ્યું. તો આ તરફ મહેસાણાની ઊંઝા ચોકડી પર દલિત આગેવાનો અને મૃતકના પરિવારજનોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. બીજી તરફ દલિત નેતા જિગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ગાંધીનગર સિવિલ પહોંચ્યા. આ તરફ ઊંઝામાં મૃતકના નિવાસસ્થાને વાતાવરણ ગમગીની ભર્યું જોવા મળ્યું. પાટણ આત્મવિલોપન મામલે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે અને ઘટનાની સમગ્ર તપાસની જવાબદારી ચીફ સેક્રેટરીને સોંપી દેવાઈ છે. તો ભોગ બનનારના પરિવારને સરકાર સાંભળશે. જવાબદાર અધિકારીઓ સામે સરકાર કડક પગલાં લેશે તેમ પણ સીએમએ જણાવ્યું. સાથે તેમણે કહ્યું છે કે લોકો હિંસાના માર્ગે ન જાય એટલે કે આ અપીલ પણ સીએમએ કરી હતી. ગઈકાલે રાત્રે પાટણની આત્મવિલોપનની ઘટનામાં દુઃખદ અવસાનના સમાચારથી દુઃખ થયું છે. સરકાર વતી સંવેદના અને દુઃખ વ્યક્ત કરું છું. ગઈકાલે પણ મેં કીધું હતું કે ચીફ સેક્રેટરી ઉચ્ચ કક્ષાએ સંપૂર્ણ વિગતો મેળવી અને ઝડપથી ન્યાય થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. પાટણ આત્મવિલોપન મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ પ્રતિક્રિયા આપતા સરકાર સામે પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સરકાર દલિતો અને વંચિતોના અધિકાર માટે પગલાં નહીં લે તો આગામી સમયમાં રાજ્ય સહિત દેશભરમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. સરકાર જો આ અંગે આવતા દિવસોમાં એક વર્ગને લઈ અને ચોક્કસ નીતિ ઘડી અધિકારો માટે દર દર ભટકતા લોકોને રક્ષણ નહીં આપે તો એક સક્ષમ વિપક્ષ તરીકે આવતા દિવસોમાં વિધાનસભાની અંદર અને ગુજરાતની ગલીઓ સહિત સમગ્ર દેશમાં જન અધિકારનું આંદોલન મજબૂત બને, ગરીબ દલિત પછાત અને આદિવાસીના અધિકારોનું રક્ષણ કરવા સક્ષમ બને એટલે એની વેદનાઓને વાચા આપવામાં અમે ક્યાંય પાછી પાની નહીં. પાટણમાં દલિતના આત્મવિલોપનનો મામલો ગરમાઈ રહ્યો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે દલિત આગેવાનો સાથે ચર્ચા કરી પરિવારને આશ્વાસન આપ્યું. આ બાદ ત્રણેય નેતાઓએ આ ઘટનાને દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને સરકાર પર આકરા પ્રહાર કર્યા. અમે તમામ ગુજરાતના તમામ ક્રાંતિકારી યુવાનો આંદોલનકારીઓને જેનામાં જાગૃતતા છે એવા લોકો ભાનુભાઈના પરિવાર સાથે છીએ. ભાનુભાઈએ જે પરિવાર માટે થઈ અને પોતાના શરીરનું એક અગ્નિદાહ કરી દીધું છે એ પરિવાર સાથે છીએ. અને પીડિત પરિવારોએ પોતે એક સ્ટ્રેટેજી નક્કી કરી છે કે જેટલી પણ એમની ડિમાન્ડ્સ છે સંતોષવામાં આવે અને બધી ડિમાન્ડ્સ બહુ ન્યાયી અને વાજબી છે. ભાનુભાઈ વણકરના નામે સરકારી પડતર જમીનની ફાળવણીની યોજના શરૂ થાય અત્યાર સુધીમાં ટોચ પર જયારે કાયદાની છે તેમજ સાથળીમાં જે સરકારી પડતર જમીન ફાળવવામાં આવી અને જ્યાં પણ જમીનોની માપણી નથી થઈ, કબજા નથી સોંપાયા, એ બધી જમીનોની માપણી થાય, માથાભારે શખ્સોનું એમનું જે દબાણ જે ખુલ્લું થાય, કબજો સોંપાય, એક એસઆઈટીની રચના થાય, એમ એક પોલીસ અધિકારીનું નામ, આઈપીએસ અધિકારીનું નામ વિક્ટીમ ફેમિલી દ્વારા આપવામાં આવે તો અમને ક્યાંક ને ક્યાંક ભરોસો રહેશે. જે રીતે આઝાદીના આટલા વર્ષો પછી પણ એક દલિત પરિવારે પોતાની હક અને અધિકાર માટે પોતાના જમીનના ટુકડા માટે આત્મદાહ કરવો પડે, હોય હું માનું છું કે આઝાદ ભારતની અંદર આથી મોટી શરમજનક ઘટના આપણા માટે બીજી કોઈ હોય ના શકે અને આ સરકાર માટે વ્યવસ્થા તંત્ર માટે ખૂબ જ શરમજનક ઘટના છે. પાટણમાં દલિત વ્યક્તિના આત્મવિલોપનનો મામલો ગરમાતો જઈ રહ્યો છે. જમીન મામલે પાટણની કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરી મોતને ભેટનાર ભાનુભાઈ વણકરનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે ત્યારે ભાનુભાઈના પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ભાનુભાઈના પરિવારે માંગ કરી છે કે ભાનુભાઈની જમીનની માંગ પૂર્ણ કરવામાં આવે તેમજ તેમના પત્નીનું યોગ્ય સ્થાને ટ્રાન્સફર કરાય. આ તમામ માંગનો સ્વીકાર કર્યા બાદ જ મૃતદેહ સ્વીકારાશે. કે અમે અત્યારે માંગણીઓ રજૂ કરીશું એ માંગણીઓનો સંપૂર્ણ સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અમારા ભાઈ શ્રી ભાનુભાઈના મૃતદેહનો અમે કોઈપણ સંજોગોમાં સ્વીકાર કરવાના નથી. એ દૂધખા પરિવારની જે જમીનનો જે મુદ્દો છે
એ સરકાર એના તાત્કાલિક આદેશો કરે. શ્રી ભાનુભાઈની આ શહાદતને બિરદાવવા માટે સરકારે કેન્દ્ર સરકારને પણ ભલામણ કરવી જોઈએ અને એમને કોઈ યોગ્ય બંધારણની વ્યાખ્યામાં જે આવતા હોય એવા એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવે. બીજી તરફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર પણ દલિતોએ ચક્કાજામ કર્યો હતો. દલિત સમાજે સિવિલ હોસ્પિટલનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો. આ વિરોધને પગલે સિવિલ હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મોટી સંખ્યામાં મહિલાઓ જે વિરોધ નોંધાવતી જોવા મળી રહી છે. દલિત સમાજમાં ઉગ્ર અને ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે જમીન મામલે આત્મવિલોપન કરવું પડ્યું ભાનુભાઈએ અને તેમનું મોત થયું છે, ત્યારે હવે આ મામલો વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે. દલિત સમાજ રોષ સાથે ગાંધીનગર જ્યાં પહોંચ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલ બહાર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોટી સંખ્યામાં અહીં મહિલાઓ પહોંચી હતી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સોમનાથ ચોકડી પર વિરોધ પ્રદર્શન પહેલા ચક્કાજામ બાદ ટાયરો સળગાવ્યા હતા. તો વિરોધ કરનાર તમામ લોકો અહીં જે એકઠા થયા હતા, વિરોધ પ્રદર્શનમાં ટાયર સળગાવીને વિરોધ નોંધાવાયો હતો. તો મહેસાણા સોમનાથ ચોકડી પર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં પહેલા ચક્કાજામ અને બાદમાં ટાયરો સળગાવાયા હતા. મોટી સંખ્યામાં અહીં વિરોધ પ્રદર્શન માટે દલિત સમાજના લોકો એકત્ર થયા હતા. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યમાં સૌથી પહેલા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, રસ્તા રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શિત કરાયો. દલિતના આત્મવિલોપન મામલે મહેસાણામાં દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ઊંઝા નેશનલ હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો. આ તરફ મહેસાણા પાલનપુર હાઈવે પર પણ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા. કાર્યકરોએ બસના કાચ તોડ્યા અને ભારે સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો. દલિત સમાજના લોકોમાં ભારે રોષ છે. આ રોષ સાથે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. ઊંઝા હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો જોઈ શકો છો. મોટી સંખ્યામાં અહીં લોકો પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તો આજે બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. મહેસાણામાં પાટણ અને ઊંઝામાં બંધનું એલાન આપવામાં આવ્યું, જ્યાં દુકાનો સજ્જડ બંધ રહી તો સાથે સાથે બસોને પણ અટકાવવામાં આવી હતી. એસટી બસોને રોકવામાં આવી હતી, જેના કારણે મુસાફરો પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા હતા. પરંતુ આખો જે ઘટનાક્રમ સર્જાયો છે અને જમીન હક મામલે ભાનુભાઈએ જે પોતાનો જીવ ત્યાગ્યો છે તેને જોતા હવે યોગ્ય અને ન્યાયિક તપાસ સાથે માંગ ઉઠી રહી છે અને તે જ મુદ્દાને લઈને વિરોધ પણ નોંધાવાઈ રહ્યો છે. તો ઠેર ઠેર ચક્કાજામ અને બંધના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એસટી બસને અટકાવવામાં આવી હતી, રોકવામાં આવી હતી, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 દિવસથી એક આવેદન પત્ર આપેલું હતું, પરંતુ જિલ્લા કલેક્ટર કે સરકારે કોઈ એના ઉપર નિર્ણય લીધો નહીં અને ના છૂટકે અમને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું અને એનું સંધાનના અંદર અમારી માગણી છે કે જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તાત્કાલિક રાજીનામું ધરી દે અને અમારા દલિતના નામ ઉપર જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, એને પણ અમે માગણી રાજીનામાની એ પણ પોતે રાજીનામું આપી દે એવી અમારી ટોટલી દલિત સમાજની માગણી છે. સમાચારમાં આગળ વાત કરીએ. મહીસાગર ખેડૂતોને નહીં મળે સિંચાઈનું પાણી. કડાણા ડેમની ઘટતી જતી સપાટીના કારણે આ નિર્ણય લેવાયો છે. તો સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. સુજલામ સુફલામ કેનાલથી 8 જિલ્લાને પાણી આપવામાં આવે છે. તો મહીસાગર સહિત 8 જિલ્લાને હવે પાણી નહીં મળે. તો સિંચાઈનું પાણી નહીં આપવામાં આવે. મહીસાગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લીને પણ પાણી નહીં મળે. તો બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ પાણીથી વંચિત રહેશે. તો ઉનાળો પહેલા જ પાણીની સમસ્યા આજે સર્જાઈ રહી છે. પાણીની ઘટતી સપાટીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ખેડૂતો પણ આ મુદ્દાને લઈને ચિંતિત બન્યા છે. તો મહીસાગરમાં ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. કડાણા ડેમની જે સપાટી છે, પાણીની સપાટી આ ઘટી રહી છે અને તે જ કારણે આ નિર્ણય લેવાયો છે. સિંચાઈ વિભાગે આ નિર્ણય લીધો છે. રાજુનાના બરફટાણા ખાતે માતા સંતાનોના વિષપાનનો જે મામલો રહ્યો છે અને બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. માતાએ ત્રણ બાળકો સાથે વિષપાન કર્યું હતું. ગઈકાલે માતા અને એક બાળકીનું મોત થયું હતું. તો આજે અન્ય બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે.
વાત કરીએ નગરપાલિકા ચૂંટણીની તો રાજ્યની 75 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રહી છે. શહેરી વિસ્તારો માટે મહત્વની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તો સાંજે 5 કલાક સુધી આ પ્રક્રિયા ચાલશે. તો 19.76 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે કે 19 મે મતગણતરી બાદ પરિણામો પણ જાહેર થઈ જશે. 75 નગરપાલિકા માટેની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં મતદાન ચાલી રહ્યું છે. સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી, જ્યાં મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન મથક પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તો અમરેલી, દાહોદ, જામનગર, જૂનાગઢ, કચ્છ અને પાટણમાં મતદાન જે ચાલી રહ્યું છે નગરપાલિકા માટેનું, તેમાં મતદાતાઓ ઉત્સાહપૂર્વક પહોંચ્યા હતા અને મતદાન કરી રહ્યા છે.